गुड मॉर्निंग स्टूडेंट्स, आजे जे आपणे रीड आगळना लेक्चर में जोई गया हता लेपिंग नी अंदर जे चौथू रीड छे आई लव मी, तो आगळना लेक्चर नी अंदर आपणे एवुं जोयुं हतुं के जे अहींया लेखक छे एनुं नाम छे स्वयं सक्सेना। ते व्यक्ति बहु शरमार प्रकृतिनो छे, बीजा साथे झड़पथी हरीमरी ने वातचीत करी शकतो नथी, बीजा साथे एने वातचीत करता एने शरम आवती होय छे। जे हाईस्कूल में पहोंचे छे पण एनी जे आ प्रकृति रही ई एनी साथे ज रहे छे, परिणाम एवुं आवे छे के बहार शॉपिंग करवा जई शकतो नथी, कोई साथे वातचीत करतो नथी। एटले मन में विचारे छे के मारो जे आ एटीट्यूड छे ए मारे बदलावो जोईए, कारण के एनी अंदर लो कॉन्फिडन्स छे। बराबर, तो एनो जे एटीट्यूड छे एने बदलावानुं नक्की करे छे, एने आ पोतानो जे एटीट्यूड छे एनी उपर विजय मेळवो छे। तो आवुं आपणे जोयुं हतुं पेज नंबर 13 एनी अंदर, अंडरस्टेन्ड एक्ઝેક્ટલી વાય આઈ ફેલ્ટ લો। લેખક જે છે એ લેખક કહે છે કે હવે મારે એ સમજવાનું હતું કે હું શું કામ, મારો જે કોન્ફિડન્સ છે એ શું કામ સાવ લો છે, મારી વસ્તુ સમજવાની હતી। ફિગર આઉટ વાય આઈ વોઝ થિંકિંગ એવરીથિંગ એઝ નેગેટિવ। ફિગર આઉટ વાય, મારે બરાબર સમજવાનું હતું। ફિગર આઉટ વાય આઈ વોઝ થિંકિંગ એવરીથિંગ એઝ અ નેગેટિવ, મારે બરાબર એ વસ્તુને સમજવાની હતી કે હું દરેક બાબતને નેગેટિવ કેવી રીતે લઉં છું। બરાબર, લેખક પોતાની જાતને કહે છે કે હવે મારે અંદર મારે પરિવર્તન લાવવું હોય તો મારે પહેલાં એ બાબત સમજવાની જરૂર છે કે હું દરેક બાબતને નેગેટિવ શું કામ લઉં છું। ધ વે પીપલ લુકડ એટ મી, માણસો જે છે જે રીતે મારી સામે જોવે છે। ધેર કોમેન્ટ્સ, તેમની જે ટીકાઓ છે। ધેર એક્શન્સ, એમનું જે વર્તન છે। ઇટ વોઝ લિટરલી, લિટરલી એટલે કે શાબ્દિક રીતે, ડિસ્ટ્રોઈંગ મી, શાબ્દિક રીતે તે મારો નાશ કરે છે। બરાબર, શું કીધું પહેલાં પોઈન્ટની અંદર કે ફિગર આઉટ વાય આઈ વોઝ થિંકિંગ એવરીથિંગ એઝ નેગેટિવ। પહેલાં તો મારે એ વસ્તુ બરાબર સમજવાની છે કે હું દરેક બાબતને શું કામ પહેલાં નેગેટિવ રીતે વિચારું છું। ધ વે પીપલ લુકડ એટ મી, જે રીતે માણસો મારી સામે જુએ છે। ધેર કોમેન્ટ્સ, એમની જે ટીકાઓ હોય છે, એમની જે કોમેન્ટ હોય છે। ધેર એક્શન્સ, એમનું જે વર્તન મારા પ્રત્યે હોય છે। ઇટ વોઝ લિટરલી ડિસ્ટ્રોઈંગ મી, ડિસ્ટ્રોય એટલે કે નાશ થવો, અને લિટરલી એટલે કે શાબ્દિક રીતે, તો આ બધી વસ્તુ મને શાબ્દિક રીતે મારો નાશ કરે છે। અન્ડરસ્ટેન્ડ હાઉ મચ હાર્મ આઈ વોઝ કેઝિંગ માય સેલ્ફ, હાઉ મચ હાર્મ, હાર્મ એટલે કે નુકસાન, મારે જોવાનું છે કે મેં મારી જાતને કેટલું નુકસાન પહોંચાડ્યું છે। મેં જ તે નુકસાન પહોંચાડ્યું છે, બીજા કોઈ પહોંચાડ્યું નથી, પણ મારે એ સમજવાનું છે કે મેં મારી જાતને કેટલું નુકસાન પહોંચાડ્યું છે। ફાઇન્ડ ઇફેક્ટિવ વેઝ ટુ પોઝ, બરાબર, વિરામ કરવાનો મારે યોગ્ય રસ્તો ગોતવો પડશે। રિકોગ્નાઇઝ માય નેગેટિવ બિહેવિયર, રિકોગ્નાઇઝ એટલે ઓળખવું, મારું જે નેગેટિવ વર્તન છે, મારું જે નકારાત્મક વર્તન છે, આ નકારાત્મક વર્તનને મારે ઓળખવાનું છે। એન એલિમિનેટ, એલિમિનેટ એટલે કે દૂર કરવું, બ્રેકેટમાં લખેલું છે રિમૂવ અથવા ગેટ રીડ ઓફ, દૂર કરવું। તો શું દૂર કરવાનું છે, તો કે ધ ઓબ્સ્ટેકલ્સ એટલે કે અવરોધ, બરાબર, મારે એ અવરોધને દૂર કરવાના છે। આઈ વોઝ ક્રિએટિંગ ફોર માય સેલ્ફ, જે અવરોધને મેં મારી પોતાની માટે જ ઊભા કર્યા છે। આઈ વોઝ ધ ઓનલી વન વિથ ધ પાવર ટુ ડુ ઇટ, અને હું એક જ એવો વ્યક્તિ છું કે જેની અંદર એ શક્તિ છે કે મારી જે અવરોધ છે, જે મારા અવરોધ મેં પોતે ઊભા કરેલા છે, એ અવરોધને મારે જ દૂર કરવા પડશે। બરાબર, એ અવરોધને દૂર કરવાની જે તાકાત છે, જે શક્તિ છે, એ મારી અંદર જ છે, બીજા કોઈ પાસે છે નહીં। ફરીવાર આ પોઈન્ટને જોશો તો કે ફાઇન્ડ ઇફેક્ટિવ વેઝ ટુ પોઝ,
મારે વિરામ કરવાનો યોગ્ય રસ્તો ગોતવો પડશે, અસરકારક રસ્તો ગોતવો પડશે. રિકોગ્નાઇઝ માય નેગેટિવ બિહેવિયર, મારે મારા પોતાના જે નેગેટિવ બિહેવિયર છે, મારી પ્રત્યેનું જે મારું નકારાત્મક વલણ છે, એને મારે શું કરવું પડશે, ઓળખવું પડશે. એન્ડ એલિમિનેટ ધ ઓબ્સ્ટેકલ્સ આઈ વોઝ ક્રિએટિંગ ફોર માય સેલ્ફ. મેં મારી માટે જે મારા અવરોધ ઉત્પન્ન કરેલા છે, મેં પોતે જ મારી માટે જે અવરોધ ઉત્પન્ન કરેલા છે, એ અવરોધને મારે દૂર કરવા પડશે. આઈ વોઝ ધ ઓનલી વન વિથ ધ પાવર ટુ ડુ ઇટ. અને હું એક જ એવો વ્યક્તિ છું કે મારા જીવનની અંદર રહેલા જે અવરોધો છે એને દૂર કરવાની જે શક્તિ છે, જે પાવર છે, એ મારી પાસે છે, બીજા કોઈ પાસે છે નહીં. બરાબર. હવે આ બધી વસ્તુ એને વ્યવસ્થિત ધ્યાન આપ્યું અને એના પછી એના જીવનની અંદર શું ફેરફાર આવે છે એ આપણે જોઈએ. તો ધ રિઝલ્ટ્સ, એનું પરિણામ શું આવ્યું આજે એને બધી બાબતો એને જે ધ્યાનમાં રાખવાની હતી, બરાબર, પોતાની અંદર જે ચેન્જ લાવવા માટે, તો હવે એનું પરિણામ શું આવે છે એ આપણે જોવાનું છે. ધ રિઝલ્ટ્સ, પરિણામ શું આવ્યું, તો કે વન્સ આઈ ડિસ્કવર ધ ટેકનિક્સ ધેટ વર્કડ ફોર મી. એકવાર આ જે મેં ટેકનિક હતી, ટેકનિક ગોતી લીધી જે મારા માટે કામ કરે છે, માય કોન્ફિડન્સ ગ્રીવ. કોન્ફિડન્સ એટલે કે મારો જે આત્મવિશ્વાસ છે એ આત્મવિશ્વાસ વધી ગયો. એન્ડ આઈ બિગેન ટુ સી ચેલેન્જીસ એઝ ઓપોર્ચ્યુનિટીઝ. ચેલેન્જીસ એટલે કે જે પડકાર છે, એ બધા પડકારને હવે મેં તક તરીકે જોવા લાગ્યો. બરાબર. મારી અંદર દરેક બાબત પહેલાં શું થતી હતી, તો કે પહેલાં હું દરેક બાબત સહેલી બાબત હોય ને તો હું એને નેગેટિવ રીતે જોતો, કોઈ સહેલી બાબત પહેલાં મને અઘરી લાગતી હતી. હવે આજે મારી અંદર જે મેં પરિવર્તન કર્યું છે, મારા અંદર પરિવર્તન કરવાનો જે મેં સારો એવો રસ્તો ગોતી લીધો છે, એના લીધે હવે જે મારી સામે જે ચેલેન્જીસ આવે છે, મારી સામે જે પડકાર આવે છે, એને હું પડકાર તરીકે નથી જોતો, હવે હું એને એક તક તરીકે જોઉં છું. ટુ મૂવ ફોરવર્ડ એન્ડ સક્સેડ. બરાબર. એવી તક જે મને જીવનની અંદર આગળ લઈ જશે અને એનાથી મને સફળતા પ્રાપ્ત થશે. પહેલાં લેખક શું કરતા હતા, કોઈ પણ નાની બાબત હોય તો એને નેગેટિવ રીતે લેતા હતા, એની અંદર નેગેટિવ ઇમોશન હતા. હવે એ પોઝિટિવ થઈ ગયા છે. કોઈ પણ ચેલેન્જ, કોઈ પણ પડકાર એની સામે આવે છે તો એને એક તક તરીકે લે છે, એવી તક જે એને જીવનમાં આગળ લઈ જશે અને એને સફળતા પ્રાપ્ત કરાવશે. નાવ આઈ એન્જોય મીટિંગ પીપલ. બરાબર. હવે હું જે માણસોને મળી રહ્યો છું, બરાબર, એ મળવામાં મને શું આવે છે, આનંદ આવી રહ્યો છે. પહેલાં શું કરતા હતા, જે લેખક છે એ બધા માણસો સાથે હળીમળીને રહી શકતા નહોતા. હવે એ અલગ અલગ ઘણા બધા માણસો સાથે મુલાકાત કરે છે અને આ મુલાકાતમાં જે લેખક છે એ લેખકને આનંદ આવે છે. એન માય રિલેશનશીપ્સ આર મચ બેટર. અને મારા જે સંબંધો હતા માણસો સાથેના, એ સંબંધો જે છે એ પહેલાં કરતાં હવે વધારે સુધરી ગયા છે. શું કીધું લેખકે, કે મારા જે સંબંધો હતા પહેલાં કરતાં, પહેલાં શું હતું, માણસો સાથે એમને વાતચીત કરવી ગમતી નહીં. માણસો સાથે જો વાતચીત કરવાનું આવે તો એમનું મોઢું શરમથી લાલ થઈ જતું, આવું આપણે આગળ જોયું હતું. તો અહીં હવે એમનો એટીટ્યૂડ આખો ચેન્જ થઈ ગયો છે. હવે એમને માણસો સાથે મુલાકાત કરવું ગમે છે. એમના સંબંધો બીજા જે માણસો છે એમની સાથે સુધર્યા છે. આઈ હેવ મોર ફ્રેન્ડ્સ. હવે મારા મિત્રો વધી ગયા છે. એન્ડ કેન રિલે ઓન ધેમ. હવે હું એમની ઉપર વધારે વિશ્વાસ રાખી શકું છું, એમની ઉપર આધાર રાખી શકું છું. વેન આઈ ફીલ માય સેલ્ફ સ્લીપિંગ બેક વેર આઈ વોઝ બિફોર. સ્લીપિંગ બેક, શું કીધું છે, સ્લીપિંગ બેક એટલે અહીંયા સુવાની વાત નથી, પણ અહીંયા આપણે મિનિંગ એવો લેવો છે નિરાશામાં. પહેલાં હું નિરાશામાં જતો રહેતો હતો. પહેલાં શું હતું, મારા મિત્રો કોઈ હતું નહીં, મને કોઈ સાથે વાતચીત કરવી ગમતી નહીં, કારણ કે હું ડરમાં રહેતો કે કોઈ સાથે વાતચીત કરીશ કે હું ખોટો પડીશ તો મારી ઇમેજ જે છે ઇમેજ ખરાબ થઈ જશે, બીજા લોકોનું રિએક્શન કેવું હશે. આ જે કંઈ બધી બાબત મારા માઇન્ડમાં હતી એના કારણે મારો કોન્ફિડન્સ સાવ લો હતો, એટલે મને બીજા માણસો સાથે વાતચીત કરવી ગમતી નહીં. પણ હવે આ જે એટીટ્યૂડ આખો એમનો બદલાઈ ગયો છે, તેથી એમના મિત્રો પણ વધી ગયા છે, મિત્રો ઉપર એ વધુ વિશ્વાસ કરી શકે છે. અને જ્યારે પહેલાં જે લેખક છે એ પહેલાં સુખ થતા હતા, નિરાશાની અંદર જતા રહેતા હતા. આઈ એમ એચિવિંગ માય ગોલ્સ.
મેં મારા જે કંઈ લક્ષ્ય હતા એને પ્રાપ્ત કર્યા વિથ ઇઝ બીકોઝ આઈ હેવ ડેવલપ્ડ માય સેલ્ફ કોન્ફિડન્સ. મેં મારો જે સેલ્ફ કોન્ફિડન્સ છે, મારો જે આત્મવિશ્વાસ છે, એ આત્મવિશ્વાસ વધાર્યો. બરાબર, મારા આત્મવિશ્વાસની અંદર વધારો થવાથી મારા જે કંઈ લક્ષ્ય હતા, મારે જે કંઈ પ્રાપ્ત કરવું હતું, એ દરેક બાબતને મેં પ્રાપ્ત કરેલી છે. આઈ નો લોંગર મિસ ધ ઓપોર્ચ્યુનિટીઝ ધેટ લાઈફ ઓફર્સ. આઈ નો લોંગર મિસ ધ ઓપોર્ચ્યુનિટીઝ ધેટ લાઈફ ઓફર્સ. જીવનની અંદર હવે જે મને તક મળી રહી હતી, એ તક હવે હું ગુમાવવા માગતો નહોતો. એ તકને હવે હું ગુમાવતો નહોતો. એ તકને હું જીવનની અંદર આગળ વધવામાં, સફળ થવામાં હવે હું ઉપયોગ કરી રહ્યો હતો. આઈ એમ મોર ઓપ્ટિમિસ્ટિક, એટલે કે આશાવાદી. એન્ડ માય માઇન્ડ નો લોંગર લિમિટ્સ મી. હવે હું વધારે આશાવાદી બન્યો હતો, વધારે આશાસ્પદ યુવાન બન્યો હતો. અને હવે મારા મનની અંદર, એન્ડ માય માઇન્ડ નો લોંગર લિમિટ્સ મી, અરે મારા મનની અંદર હવે કોઈ મર્યાદાઓ રહી નહોતી. મારા મનમાં હવે કોઈ પણ પ્રકારની મર્યાદાઓ રહી નહોતી. લાઈફ ઇઝ ફાઇનલી ગુડ. અને હવે અંતે છેલ્લે મારું જીવન એકદમ સરસ રીતે ચાલી રહ્યું હતું. વોટ અબાઉટ યુ, તમારું શું છે, તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે? આવો લેખક આપણને એક પ્રશ્ન પૂછે છે. કારણ કે આ જે લેખકની સમસ્યા હતી, ખરેખર તો હકીકતમાં આપણી આજુબાજુ રહેતા જે વિદ્યાર્થીઓ છે, આપણે ઘણીવાર ક્લાસમાં પણ જોતા હોઈએ છીએ કે જે વિદ્યાર્થીઓ, અમુક કોઈક એકાદો એવો ક્લાસમાં વિદ્યાર્થી હોય કે જે બીજા સાથે વાતચીત ન કરે અથવા ઓછી વાતચીત કરતો હોય, એને બહુ ઝાઝા ફ્રેન્ડ્સ ન હોય, એ એકલો રહેતો હોય, બરાબર, બહુ ઝાઝો એ હેપી ન રહી શકતો હોય, આવું કોઈક વાર આપણને જોવા મળે છે. તો અહીં વાત કરી છે કે વોટ અબાઉટ યુ, તમારું શું છે. ધીસ ઇઝ અ શોર્ટ ચેકલિસ્ટ. પાછળના પેજ ઉપર તમને અહીંયા એક ચેકલિસ્ટ આપેલું છે. ટુ હેલ્પ યુ ટેસ્ટ, જે તમે તમારી એક પરીક્ષા, નાની એવી ટાઈપની પરીક્ષા છે કે હાઉ મચ યુ લવ યોર સેલ્ફ, કે તમે તમારી જાતને તમે કેટલો પ્રેમ કરો છો, એ માટેનું એક જે ચેકલિસ્ટ છે એ પાછળના પેજ ઉપર તમને આપેલું છે. આન્સર ધ ક્વેશ્ચન્સ, તમારે જે બાજુમાં પ્રશ્ન પૂછેલા છે, આ જે પેજ આપેલું છે અહીંયા જે પેજ તમને દેખાતું હશે, બરાબર, એ પેજમાં આ બાજુ તમને પ્રશ્ન પૂછેલા છે, એના તમારે જવાબ દેવાના છે. એઝ ઓનેસ્ટલી એઝ યુ કેન, પ્રમાણિકતાથી જવાબ દેવાના છે. એન્ડ ટોટલ યોર સ્કોર્સ એઝ શોન, અને પછી તમારે એનો જે કંઈ સ્કોર હોય એ તમારે સ્કોરનો ટોટલ કરવાનો છે. બરાબર, એટલે પાછળના પેજ ઉપર તમારે જે પ્રશ્ન પૂછેલા છે એ પ્રશ્નના તમારે પ્રમાણિકતાથી જવાબ દેવાના છે, પછી એનો ટોટલ કરવાનો છે. બરાબર, નાવ સ્કોર યોર રિસ્પોન્સીસ, અને આ જે પ્રશ્ન છે એના તમે જવાબ આપી દો, પછી તમારે જે તમારા જે રિસ્પોન્સ જે તમે પોતે પ્રમાણિકતાથી આપેલા છે એ જે રિસ્પોન્સ છે એના તમારે સ્કોર જે છે એને કાઉન્ટ કરવાનો છે. પણ કેવી રીતે, જેમ કે ઓલવેઝ હોય તો એની માટે બે પોઈન્ટ, સમટાઈમ્સ હોય તો એક પોઈન્ટ, અને રેરલી એટલે કે ભાગ્યે જ હોય તો ઝીરો. એ રીતે જો ત્રણ અહીંયા ખાના આપેલા છે તમને. પહેલો પ્રશ્ન છે, આઈ હેવ અ લોટ ઓફ ડાઉટ્સ અબાઉટ માય એબિલિટીઝ. ઘણા વિદ્યાર્થીઓ હોય છે, બરાબર, તો એ વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતા ઉપર શું હોય છે, શંકા હોય છે, એને વિશ્વાસ નથી આવતો. એ એટલે એ મનથી જ એટલો શ્યોર નથી હોતો કે હું આ કાર્ય કરી શકીશ. ઘણીવાર આપણે ક્લાસમાં એને કોઈ એસે પાકું કરવા આપી, શોર્ટ નોટ પાકું કરવા આપીને, એટલે પહેલાં જ વિદ્યાર્થી પૂછશે કે સાહેબ આ નહીં આવડે તો કેટલી વાર લખવાનું, શું કામ આવો પ્રશ્ન થયો, શું કામ ન આવડે. એને પોતાની જે એબિલિટી છે એની ઉપર વિશ્વાસ હોવો જોઈએ. બરાબર, મેં એમ કીધું હોય કોઈ જે સર ટીચર તમારા ક્લાસમાં આવીને એમ કે આ શોર્ટ નોટ જે છે અથવા તો આ એસે છે આવતીકાલે તમારે પાકો કરીને આવવાનો છે, આપણે ક્લાસમાં મોડેલ લખાવશું, એટલે તરત કોઈ વિદ્યાર્થી છે એમ જ કહે છે કે સર આ નહીં આવડે તો તમે કેટલી વાર લખવા આપશો, શું કામ આવો પ્રશ્ન થાય. એના બદલે એમ વિચારો તો આપણને આવડશે જ તે.
આપણે એની માટે મહેનત પૂરતી મહેનત કરવી જોઈએ. જો આપણે પૂરતી મહેનત કરશું, આપણી જે એબિલિટી છે, આપણી જે ક્ષમતા છે, એની ઉપર આપણને વિશ્વાસ હશે તો એસે આવડશે જ તે, અને એને આપણે સારી રીતે લખી જ શકશું. તો આઈ હેવ અ લોટ ઓફ ડાઉટ્સ અબાઉટ માય એબિલિટીઝ, મને મારી ક્ષમતા ઉપર શું છે, શંકા છે. બરાબર, તો ઓલવેઝ દર વખતે આવી શંકા રહેતો હોય તો અહીંયા તમારે બે પોઈન્ટ, કોઈક વાર શંકા રહેતી હોય તો એક પોઈન્ટ, અને ક્યારેક ક્યારેય પણ શંકા ન રહે, પોતાની એબિલિટી ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય તો ઝીરો. આઈ એમ ઓફન અનકાઇન્ડ અબાઉટ માય સેલ્ફ, ઘણીવાર આપણે આપણી જાત પ્રત્યે જે છે એ અનકાઇન્ડ બની જઈએ છીએ. તો તમારે જે કંઈ પોઈન્ટ આમાં આવતો એ પ્રકારે મૂકી દેવાના છે. આઈ ડોન્ટ લાઈક વોટ આઈ સી ઇન ધ મિરર. બરાબર, આપણે અરીસામાં જ્યારે આપણે પોતાની જાતને આપણે જોઈએ છીએ ને, ત્યારે ઘણા વિદ્યાર્થીઓ છે ને, અથવા તો ઘણા વ્યક્તિઓ પણ હોય, એ જે વ્યક્તિઓને પોતાની જાતને અરીસામાં જોવી નથી ગમતી હોતી. બરાબર, તો આઈ ડોન્ટ લાઈક વોટ આઈ સી ઇન ધ મિરર, હું જે અરીસામાં જોઉં છું એ મને જોવું ગમતું નથી. આઈ બ્લેમ માય સેલ્ફ વેન થિંગ્સ ગો રોંગ, જ્યારે કોઈ બાબત જ્યારે મારી સાથે ખોટી બને અથવા હું જે કાર્ય કરતો એમાં મિસ્ટેક થાય ત્યારે હું ખૂબ જ ઉદાસ થઈ જાઉં છું. આવું જો બનતું હોય તો એ મુજબ તમારે પોઈન્ટ આપવાના છે. હંમેશા બનતું હોય તો ઓલવેઝના ખાનામાં. બરાબર, કોઈક વાર બનતું હોય તો સમટાઈમ્સ, અને આવું ક્યારેય ન બનતું હોય તો રેરલી. આજે રીતે તમારે જે પોઈન્ટ આપવો હોય તમે આપી શકો છો. આઈ પર્સનલાઇઝ થિંગ્સ વેન સમવન સેઝ સમથિંગ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. ઘણીવાર એવું બનતું હોય કે કોઈક વ્યક્તિ આપણને કંઈક કહે છે જે આપણને સમજાતું નથી હોતું. બરાબર, એના પછી જે છઠ્ઠો પોઈન્ટ છે કે આઈ ડોન્ટ ફીલ આઈ એમ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. મને એવું નથી લાગતું કે આ જીવનની અંદર મારું કંઈ મહત્ત્વ હોય. ઘણીવાર ઘણા લોકો જે છે એને એવું લાગે કે ભાઈ જાણે કે આ જે જીવનની અંદર મારું કંઈ મહત્ત્વ જ નથી. જો આવું ફીલ કરતા હોય તો જે મુજબનું તમારે ઓલવેઝ સમટાઈમ્સ કે રેરલી જેમાં તમારે પોઈન્ટ મૂકવાનો હોય તો મૂકી શકો છો. આઈ ડોન્ટ હેવ ગુડ નેચરિંગ રિલેશનશીપ વિથ પીપલ, મારે માણસો સાથે સારા સંબંધ નથી. ઘણીવાર અમુક માણસોને લિમિટેડ એરિયાની અંદર પોતાના ફ્રેન્ડ્સ હોય છે. ઘણા લોકોને જાજા બધા ફ્રેન્ડ્સ હોય, અમુકને લિમિટેડ ફ્રેન્ડ્સ હોય ને અમુકને હોતા પણ નથી. તો તમારે જે રીતે તમારે અહીંયા રિલેશનમાં આવતું હોય, બરાબર, સગા સંબંધીઓ જે કંઈ આવતું હોય એ મુજબ તમારામાં પોઈન્ટ કરવાના રહેશે. આઈ ફીલ આઈ એમ નોટ ગુડ ઇનફ એઝ અ પર્સન, ઘણીવાર આપણને એવું લાગે કે હું બીજા વ્યક્તિઓ જેટલો સારો નથી, મારો સ્વભાવ એટલો સારો નથી. બરાબર, બીજા વ્યક્તિઓની જેમ, તો જે મુજબ પોઈન્ટ આવે એ મુજબ મૂકી દેશો. આઈ હેવ નેગેટિવ થોટ્સ, મારી અંદર ઘણા બધા નકારાત્મક વિચારો છે. દસમું છે આઈ ડોન્ટ રિસ્પેક્ટ માય સેલ્ફ, મને મારા પોતા પ્રત્યે પણ સન્માન નથી. ઘણીવાર કોઈ વ્યક્તિને એવું લાગતું હોય કે મારું કોઈ કાર્ય વ્યવસ્થિત થશે જ નહીં, હું કોઈ કાર્ય સારું કરી જ નહીં શકું, મુશ્કેલીઓ મારી સામે નથી આવતી, હું મુશ્કેલી સામે જઉં છું, આવું ઘણાને લાગતું હોય છે. મારું જીવન ખૂબ જ મુશ્કેલીઓથી ભરેલું હોય છે, આવું અનુભવ કરતા હોય છે. એટલે પોતાની જાતને એ પોતે રિસ્પેક્ટ આપતા જ નથી. તો આવું કંઈ હોય તે મુજબ પોઈન્ટ મૂકી દેશો. આઈ ડોન્ટ લાઈક થિંગ્સ આઈ સે ઓર ડુ, હું જે કંઈ બોલું છું, હું જે કંઈ કાર્ય કરું છું મને જ નથી ગમતું. આઈ લેક કોન્ફિડન્સ, મારી અંદર આત્મવિશ્વાસનો અભાવ છે. અને તેરમું છે આઈ ડોન્ટ વેલ્યુ માય સેલ્ફ, મને મારી પોતાની જાતની જ કિંમત નથી. તો આવી રીતે તમારે જે પોઈન્ટ ચેકલિસ્ટમાં જે કંઈ બોક્સમાં જેવી રીતે પોઈન્ટ તમારી રીતે મૂકવાના હોય, જો ઓલવેઝમાં હોય તો બે પોઈન્ટ, સમટાઈમ્સમાં હોય તો એક પોઈન્ટ, અને રેલીમાં હોય તો ઝીરો પોઈન્ટ, આવી રીતે તમે મૂકી દેશો. ટોટલ યોર સ્કોર, હવે આજે આપણે 13 અલગ અલગ પ્રકારના જે પ્રશ્ન હતા એ મુજબ તમે બાજુમાં પોઈન્ટ મૂકી દીધા હોય તો ટોટલ યોર સ્કોર, તમારો જે સ્કોર છે એને કાઉન્ટ કરી લ્યો. એન્ડ ધ ફોલોઈંગ ઇન્ટરપ્રિટેશન્સ, અને નીચે પ્રમાણે તમે અર્થઘટન કરો. જેમ કે 0 to 8, એટલે 0 થી 8 વચ્ચે જો તમારા પોઈન્ટ રહેતા હોય
તમે જે પોઈન્ટ આપ્યા એ 0 થી 8 વચ્ચે જો રહેતા હોય તો તમે આ પ્રકારના વ્યક્તિ છો કે યુ હેવ અ સ્ટ્રોંગ લવ ફોર યોર સેલ્ફ. તમને તમારી જે જાત છે તમને તમારા પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. ધેટ ઇઝ કેપેબલ ઓફ બ્રિંગિંગ ક્વાઇટ અ લોટ ઓફ ચેન્જ. તમે તમારી જાતને તમે ચેન્જ કરી શકો છો. શું કામ? કારણ કે તમને તમારી જાત પ્રત્યે ખૂબ જ પ્રેમ છે, તમને તમારા પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. એન હેલ્પ્સ યુ ફીલ ઇન કંટ્રોલ ઓફ યોર લાઈફ. તમે તમારું જાતની જે તમારું જે જીવન છે એ જીવનનું તમે કંટ્રોલ કરી શકો છો, તમારા જીવનને તમે કંટ્રોલ કરી શકો છો. કીપ ટ્રસ્ટિંગ યોર ઇન્ટ્યુએશન, એટલે કે અંતઃપ્રેરણા. બરોબર, તમે તમારી જે અંતઃપ્રેરણા છે એની ઉપર તમે વિશ્વાસ ખૂબ જ ધરાવો છો. એન્ડ કન્ટિન્યુ ફિલિંગ ગુડ અબાઉટ યોર સેલ્ફ. તમારી જાત પ્રત્યે તમે જે તમારા પ્રત્યે તમે જે સારો અનુભવ કરી રહ્યા છો એ ચાલુ જ રાખો, કારણ કે તમે તમારો કોન્ફિડન્સ આ લેવલમાં ખૂબ જ હાઈ હોય છે. તમને વિશ્વાસ જ છે હું જે કાર્ય કરીશ એ સારું જ થશે. બરોબર, તમે ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ છો, આવું સાબિત થતું હોય છે. હવે 9 થી 13, બરોબર, 9 to 13, યુ હેવ અ મોડરેટ લવ ફોર યોર સેલ્ફ. તમારી પ્રત્યે તમને તમારી પ્રત્યે ખૂબ જ અમુક લિમિટ પ્રકારની અંદર માન છે. બરોબર, અમુક લિમિટેશન છે. ઇફ યુ આર કોન્શિયસ, જો તમે સભાનપણે ઓફ યોર નેગેટિવ ટુવર્ડ્સ યુ, તમે જો તમારી પ્રત્યે જે નેગેટિવિટી છે એને તમે સભાનપણે જો તમે ગોતી લેશો. ટ્રાય એન્ડ આઈડેન્ટિફાઈ ધ એરિયાઝ ઓફ યોર લાઈફ ધેટ હેવ કોન્ટ્રીબ્યુટેડ ટુ ધીસ. અને હવે તમારે જોવાનું છે કે તમારા જીવનની અંદર એ નેગેટિવિટી કેવી રીતે આવે છે, તો તમે એને દૂર કરો. કારણ કે તમને અહીંયા તમારા પ્રત્યે ખૂબ જ લિમિટની અંદર તમને માન છે, તો હવે તમારે શું કરવાનું છે? તમારે એ અંદર સભાનપણે તમારે એ જોવાનું છે તમારી અંદર નેગેટિવિટી છે તો એ નેગેટિવિટી શું કામ આવે છે. તમારા જીવનના એવા કયા ફેક્ટર છે કે એવા કયા તબક્કા છે જેની કારણે તમારા જીવનની અંદર નેગેટિવિટી આવે છે, તો એને ગોતો અને એને દૂર કરવાનો પ્રયત્ન કરો. ટ્રાય એન્ડ લેટ ફોલ્સ ઓપિનિયન્સ ઓફ યોર સેલ્ફ ગો. તમારા પ્રત્યે તમારા જે પોતાના નેગેટિવ મંતવ્ય છે એને દૂર કરો, એને ત્યજી દો. હવે છે 14 to 26, એટલે 14 થી 26 વચ્ચે જો તમારા પોઈન્ટ આવતા હોય તો અ સ્કોર ઇન ધીસ રેન્જ સજેસ્ટ યુ હેવ અ નંબર ઓફ કન્સર્ન અબાઉટ યોર સેલ્ફ એન્ડ યોર લાઈફ. કન્સર્ન એટલે કે ચિંતા. જો તમારા પોઈન્ટ 14 થી 26 વચ્ચે તમારા પોઈન્ટ આવતા હોય તેનો મતલબ તમને તમારા જીવન પ્રત્યે અને તમારી પ્રત્યે ખૂબ જ ચિંતા છે, સતત તમે ચિંતામાં હોય આવું તમને લાગી રહ્યું હશે. These concern are likely to feed a negative self-image. આના કારણે, આ ચિંતાના કારણે તમારી પોતાની નેગેટિવ ઇમેજ બને છે. And could upset your chances of feeling successful or positive about yourself. તમારા જીવનની અંદર કોઈ પણ સફળતા હશે, કોઈ પોઝિટિવના જે તક હશે આને તમે નિરાશામાં ફેરવી નાખતા હશો. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિકોગ્નાઇઝ વિચ એસ્પેક્ટ્સ, એટલે કે પાસાઓ ઓફ યોર લાઈફ યુ આર અનહેપી વિથ. તમારે એ જોવાની જરૂર છે કે તમારા જીવનના કયા પાસાથી તમે ના ખુશ રહો છો. એન્ડ ડિસાઇડ ટુ ટેકલ, એટલે કે ટેકલ એટલે એનું હલ કરવું, સોલ્યુશન લાવવું, વન એસ્પેક્ટ ઓફ સમથિંગ. અને તમારા જીવનની અંદર કયા પાસા છે જેનાથી તમે નિરાશ થઈ જાઓ છો, તો એવા પાસામાંથી એકાદું પાસું ગોતો અને એને સોલ્વ કરવાનો પ્રયાસ કરો. ઇન ઓર્ડર ટુ પુટ યુ બેક ઇન કંટ્રોલ, જેથી કરીને તમે તમારી જાત ઉપર કંટ્રોલ કરી શકો. તો હિયર આર સમ સ્ટ્રેટજીસ ફોર બિલ્ડિંગ લવ ફોર વન્સ ઓન લાઈફ. અહીં નીચે અમુક સ્ટ્રેટજી આપેલી છે જેથી કરીને જો તમે એનું પાલન કરશો, અમુક પોઈન્ટ આપેલા છે, તો તમને તમારા જીવન પ્રત્યે પ્રેમ થશે, તમને તમારા જીવન જીવા લાયક લાગશે, ગમવા લાગશે, તમે નિરાશામાંથી બહાર આવી શકશો. ફ્રી યોર સેલ્ફ ફ્રોમ શુડ હેવ, થઈ શકે એમાંથી તમે પોતાના જે કંઈ વિચારો છે એમાંથી તમે બહાર આવતા રહો, થઈ શકે એમાંથી. લીવ યોર લાઈફ ઓન ધ બેઝિસ ઓફ વોટ ઇઝ પોસિબલ ફોર યુ
એન્ડ વોટ ફીલ્સ રાઇટ ટુ યુ. તમારા માટે, તમારા માટે શું સાચું છે, તમને શું લાગે છે કે તમારે જીવન માટે તમારે શું કરવું જોઈએ, એ કાર્ય તમે કરો. તમને જે યોગ્ય લાગે છે, તમારા માટે જે સાચું હોય, જે કાર્ય તમને કરવા લાયક યોગ્ય હોય, એ કાર્ય તમે કરો. ઇન્સ્ટેડ ઓફ, એટલે કે ને બદલે, વોટ યુ ઓર અધર્સ થિંકિંગ યુ શુડ ડુ. બીજા શું વિચારે છે, તમે શું વિચારો છો કે ના આ કાર્ય કરવું જ જોઈએ, એ કાર્ય નથી કરવાનું. પણ તમને એમ લાગે કે ના આ મારા માટે સારું કાર્ય છે, આ કાર્ય મારા માટે સાચું છે, તો એ કાર્ય તમારે કરવાનું છે. બીજાને શું લાગે એનાથી આપણને કંઈ ફેર પડવો જોઈએ નહીં. ફાઇન્ડ આઉટ વોટ યુ વોન્ટ એન્ડ વોટ યુ આર ગુડ એટ. તમારે શું જોઈએ છીએ અને તમે કેટલા સારા છો, આ બાબત તમે ગોતો. એના પછી બીજો પોઈન્ટ છે, રિસ્પેક્ટ યોર ઓન નીડ્સ. તમારી જે પોતાની જરૂરિયાતો છે એને માન આપો. રિસ્પેક્ટિંગ યોર ડીપર નીડ્સ, તમારી જે જરૂરિયાતો છે એને ખૂબ જ તમારે દિલથી માન આપવાનું છે. વિલ ઇન્ક્રીઝ યોર સેન્સ ઓફ વર્થ એન્ડ વેલબીંગ. તમારી જે જરૂરિયાત છે એને તમે જો ઊંડાણપૂર્વક તમે માન આપશો તો આથી તમારો જે જ્ઞાન છે એમાં વધારો થશે. ઇન્ક્રીઝ એટલે કે વધારો થવો. સેટ એચિવેબલ ગોલ્સ, તમારે જે પ્રાપ્ત કરવાના છે એ ગોલ જે છે એ સેટ કરો કે મારે આ જીવનની અંદર આ ગોલ પ્રાપ્ત કરવાનો છે. એસ્ટાબ્લિશ એટલે કે સ્થાપવું ગોલ્સ ઓન ધ બેઝિસ ઓફ વોટ યુ કેન રિયલિસ્ટિકલી એચિવ. એવા ગોલ સ્થાપો કે જે તમે જીવનની અંદર હકીકતમાં પ્રાપ્ત કરી શકો. કાલ્પનિક ગોલની વાત નથી, પણ એવા ગોલ સ્થાપવાના છે, તમારી આવડત મુજબના ગોલ સ્થાપવાના છે કે ના આ કાર્ય હું, આ જે ગોલ છે હું એને એચિવ કરી શકીશ. જે વસ્તુ કાલ્પનિક છે અહીં એની વાત નથી, બરાબર. રિપ્લેસ સચ થોટ્સ વિથ સેલ્ફ સપોર્ટિવ એન્ડ ધેન વર્ક સ્ટેપ બાય સ્ટેપ ટુ ડેવલપ યુઅર સ્ટ્રેન્થ. તમે ગોલ સ્થાપી દીધો, તમારે જે એચિવ કરવાનું છે, બરાબર, તો હવે એ ગોલને પ્રાપ્ત કરવા માટે તમારે સ્ટેપ બાય સ્ટેપ વર્ક ચાલુ કરી દો. ટોક ટુ યોર સેલ્ફ પોઝિટિવલી. તમારી જાત સાથે હંમેશા તમારે પોઝિટિવ રહીને વાતચીત કરવાની છે. હંમેશા તમારી અંદર પોઝિટિવ વિચારધારા રહેવી જોઈએ, પોઝિટિવ થોટ રહેવા જોઈએ. વેન યુ નોટિસ દેટ યુ આર ડાઉટિંગ ઓર જજિંગ યોર સેલ્ફ, જ્યારે તમને એવું લાગે કે તમને તમારી એબિલિટી ઉપર, તમારી પોતાની જાત પ્રત્યે તમને વિશ્વાસ નથી, શંકા છે, તમે તમારી જાતને જ્યારે જજ કરો છો, આવું જ્યારે તમને લાગે, રિપ્લેસ સચ થોટ્સ, તો આવા વિચારોને બદલી નાખો. વિથ સેલ્ફ સપોર્ટિવ ડાયરેક્શન, તમારી પોતાની જાતને જે તમે મદદ કરો છો સેલ્ફ સપોર્ટિવ ડાયરેક્શન, એ દિશાની અંદર આ વિચારોને બદલી નાખો. ના મારી અંદર એક ક્ષમતા છે કે હું આ વસ્તુ, આ જે ગોલ છે એને એચિવ કરીને જ રહીશ, એને હું એચિવ કરી શકીશ. આવા વિચારોથી તમારા નેગેટિવ વિચારને તમે દૂર કરી દો. સીક આઉટ એન્ડ પુટ યોર સેલ્ફ ઇન અ સિચ્યુએશન ઇન વિચ ધ પ્રોબેબિલિટી ઓફ સક્સેસ ઇઝ હાઈ. તમારી જાતને એવી સિચ્યુએશનમાં મૂકો કે જ્યાં સક્સેસ થવાની જે શક્યતા છે, પ્રોબેબિલિટી એટલે શક્યતા, એ શક્યતા વધારે ઊંચી હોય અને તમને એવું લાગે કે ના આ વસ્તુ જ કરવાથી મને ખૂબ જ ફાયદો થશે, હું લાઈફમાં કંઈક એચિવ કરીશ, મારા ગોલ જે છે એ પૂરા થશે, તો આવું કંઈક તમે, આવી જે શક્યતા છે ત્યાં તમારું જે વિચારો છે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરો. ટેક ચાન્સીસ, તમારી જે તક છે એ તકનો તમે ઉપયોગ કરો. ન્યૂ એક્સપિરિમેન્ટ્સ આર લર્નિંગ એક્સપિરિમેન્ટ્સ, ન્યૂ એક્સપિરિયન્સ આર લર્નિંગ એક્સપિરિયન્સ વિચ કેન બિલ્ડ સેલ્ફ કોન્ફિડન્સ. જે કંઈ નવા અનુભવ થશે ને જીવનમાં, બરાબર, જે કંઈ નવા અનુભવ થશે એ નવા અનુભવ તમારી માટે એક શીખવનાર અનુભવ હોવા જોઈએ, કંઈક વસ્તુ શીખવી જાય, બરાબર. સફર વ્યક્તિ જે છે ને, બરાબર, એ ભૂલ કરે ને એવું બહુ ઓછું બનતું હોય, પણ જે માણસ ભૂલ કરેલી હોય ને એ વ્યક્તિ સફળ થાય એવું વધારે બને છે. કારણ કે જે કાર્ય કરે છે એની ભૂલ તો થાય જ તે. ભૂલથી ક્યારેય આપણે ગભરાવવું ન જોઈએ.
કોઈ કાર્ય તમે કરો છો એમાં તમારી કંઈક ભૂલ થાય છે તો એમાંથી તમને અનુભવ મળશે, અને અનુભવ મેળવવાથી જ માણસ ધીમે ધીમે પોતાના ગોલ તરફ આગળ જઈ શકે છે. કોઈ વ્યક્તિ ડાયરેક્ટ સક્સેસ નથી થઈ શકતો, એને જીવનની અંદર નવા નવા અનુભવ મળતા રહે છે અને એમાંથી અનુભવમાંથી કંઈક શીખે છે અને એમાંથી આગળ વધતો હોય છે. તો અહીંયા શું કીધું છે, ન્યૂ એક્સપિરિયન્સ, તમને જીવનના જે કંઈ નવા એક્સપિરિયન્સ થશે આ લર્નિંગ એક્સપિરિયન્સ એ તમારા માટે કંઈક તમને શીખવશે. વિચ કેન બિલ્ડ સેલ્ફ કોન્ફિડન્સ, અને નવા એક્સપિરિયન્સ થવાથી તમારા જીવનની અંદર તમારો જે આત્મવિશ્વાસ છે એ વધશે. એક્સપેક્ટ ટુ મેક મિસ્ટેક્સ એઝ અ પાર્ટ ઓફ ધ પ્રોસેસ. તમે કોઈ કાર્ય કરો છો, એ કાર્ય કરવામાં ભૂલ થાય તો એ એક પ્રગતિનો ભાગ છે. તમે કોઈ કાર્ય, કોઈ વ્યક્તિ ભૂલ વગર આગળ ક્યારેય ન આવી શકે. કોઈ વ્યક્તિ એમ ન કહી શકે કે મેં મારા જીવનમાં ક્યારેય ભૂલ કરી નથી. ભૂલ એક જીવનનો ભાગ છે, પણ એ ભૂલને પછી રિપીટ નથી કરવાની, ભૂલમાંથી કંઈક શીખવાનું છે અને એ શીખીને બીજી વાર ભૂલ ન થાય એ બાબતનું આપણે ધ્યાન રાખવાનું હોય છે. એટલે ભૂલ થવાથી ક્યારેય ગભરાવાનું હોતું નથી. ડોન્ટ બી ડિસઅપોઇન્ટેડ ઇફ યુ ડોન્ટ ડુ ઇટ પરફેક્ટલી. તમે કોઈ કાર્ય કરો છો અને એ કાર્ય કરવાથી તમને કંઈક મિસ્ટેક થાય છે, બરાબર, એ કાર્ય તમે પરફેક્ટ કરી શકતા નથી, તો ત્યાં નિરાશ થઈ જવાની જરૂર નથી કે હું આ કાર્ય જે છે એ પરફેક્ટ રીતે ન કરી શક્યો, મારાથી આ ભૂલ થઈ ગઈ, એમાં નિરાશ થવાની જરૂર નથી. ફીલ ગુડ અબાઉટ ટ્રાઇંગ સમથિંગ ન્યૂ. પણ એવું અનુભવ કરો ને કે ભલે આપણે આ કાર્ય પરફેક્ટ ન કરી શક્યા, પણ આપણે કંઈક નવું તો કર્યું ને, એ કાર્ય કરવાનો આનંદ માણો, બરાબર. કંઈક નવું કાર્ય કર્યું છે અને એ નવું કાર્ય કરવામાં ક્યાંક તમારી ભૂલ થઈ છે તો એ ભૂલને બીજી વાર હવે સુધારી લેશો, પણ એ નવું કાર્ય કર્યું છે એ નવા કાર્ય કરવાનો આનંદ માણો. મેકિંગ પ્રોગ્રેસ એન્ડ ઇન્ક્રીઝ યોર કોમ્પિટન્સ. Making progress and increase your competence. પ્રગતિ કરો અને જે તમારી યોગ્યતા છે એ યોગ્યતામાં વધારો કરો, બરાબર. કોમ્પિટન્સ એટલે કે યોગ્યતા, તમારી જે યોગ્યતા છે એ યોગ્યતામાં વધારો કરો. ભૂલોથી ગભરાવ નહીં, પણ એ ભૂલ બીજી વાર ન થાય એનું ધ્યાન રાખવું પડે, એ ભૂલમાંથી કંઈક શીખો. સોલ્વ અ પ્રોબ્લેમ્સ, તમારા જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરો. ડોન્ટ અવોઇડ પ્રોબ્લેમ્સ, પ્રોબ્લેમ જે છે એને અવોઇડ ન કરો, જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરો, એને અવોઇડ કરવાનો પ્રયત્ન કરો નહીં. ફેસ ધેમ, એ પ્રોબ્લેમનો હિંમતપૂર્ણ મુકાબલો કરો. એન્ડ આઈડેન્ટિફાઈ વેઝ ટુ સોલ્વ ધેમ ઓર કોપ વિથ ધેમ. કોપ એટલે કે સામનો કરવો. તો એ પ્રોબ્લેમ જે છે એ પ્રોબ્લેમનો સમાધાન કેવી રીતે થઈ શકશે, એ પ્રોબ્લેમને તમે સોલ્વ કઈ રીતે કરી શકશો, તો એ સોલ્વ કરવા માટેના રસ્તાઓ ગોતો. પ્રોબ્લેમથી ભાગો નહીં, જીવન છે, પ્રોબ્લેમ તો આવશે જ, બરાબર. તો એ પ્રોબ્લેમને તમે કેવી રીતે દૂર કરી શકો છો, તે પ્રોબ્લેમને દૂર કરવા માટેના રસ્તાઓ ગોતો. મેક ડિસિઝન્સ, નિર્ણય લેતા શીખો. ટ્રસ્ટ યોર સેલ્ફ ટુ ડીલ વિથ ધ રિઝલ્ટ્સ, નિર્ણય લેતા શીખો અને નિર્ણય લીધા બાદ જે કંઈ પરિસ્થિતિ આવશે, જે કંઈ પરિણામ આવશે, એ પરિણામનો તમે સામનો કરી શકશો એની માટે તમારી જાત ઉપર તમે વિશ્વાસ રાખો. નિર્ણય લેતા હોવા જોઈએ, તમે જીવનમાં કંઈ નિર્ણય લેશો જ નહીં, બરાબર, એ ડરથી કે ભાઈ હું આ નિર્ણય લઈ લઈશ તો ઇન ફ્યુચરની અંદર આનું પરિણામ કેવું આવશે, એનો સામનો મારે કેવી રીતે કરવાનો, એનાથી ડરવાની જરૂર નથી. નિર્ણય લ્યો, ભવિષ્યની જે કંઈ પરિસ્થિતિ આવે એનો સામનો કરવા માટે તમે અંદરથી તૈયાર હોવા જોઈએ. ડેવલપ યોર સ્કિલ્સ, તમારી જે આવડત છે એ આવડતમાં તમે વિકાસ કરો. નો વોટ યુ કેન એન્ડ કાન્ટ ડુ, તમે શું કરી શકો છો અને તમે શું કરી શકતા નથી આ બાબતની આપણને જાણકારી હોવી જોઈએ. કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સમાં માઇનોર જ ડિફરન્સ હોય છે. આ કાર્ય હું કરી શકીશ તો એ આપણો કોન્ફિડન્સ છે, આ કાર્ય હું જ કરી શકીશ તો એ આપણો ઓવર કોન્ફિડન્સ છે, બરાબર. તો આપણે શું કરી શકીએ છીએ અને આપણે શું નથી કરી શકતા, બરાબર, જે કાર્ય નથી કરી શકતા આપણે, આપણને ખબર જ છે કે આ કાર્ય આપણાથી થતું નથી, તો એના બદલે આપણાથી જે કાર્ય થાય છે એ કાર્યને બને એટલું સારું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ફોકસ ઓન વોટ યુ કેન ડૂ રેધર ધેન વોટ યુ કેન નોટ. તમે શું કરી શકો છો એના બદલે તમે શું કરી શક
તમે શું નથી કરી શકતા એના બદલે તમે શું કરી શકો છો ને એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. જે નથી કરી શકતા તો કંઈ વાંધો નહીં, પણ તમે જે કાર્ય કરી શકો છો, સારી રીતે કરી શકો છો, એની ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આ જે રીડ 4 હતું એ અહીંયા પૂરું થાય છે.